કૃષિપ્રધાન દેશ છે સ્વાભાવિક જ તેમાં ઘણા પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ આપણા દેશમાં માથાદીટ ખેતીલાયક જમીનનું પ્રમાણ ઘણું ઓછું છે વળી વધતી જતી વસ્તીના અન્નની અન્નના પુરવઠાને પહોંચી વળવા માટે વધારે ઉત્પાદન કરવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ અને જેના પરિણામે અન્ની ગુણવત્તા અને જે જમીનની ફળદ્રુપતા છે એ બંનેમાં ઘટાડો થાય છે આ માટે જ આપણે હવે ખેતીમાં સજીવ ખેતી એટલે કે સેન્દ્રીય ખેતીનો ઉપયોગ જરૂરી બન્યો છે આ માટે આપણી સાથે આજે ડૉક્ટર એમ એ શેખ ઉપસ્થિત છે કે જેઓ જૂનાગઢ યુનિવર્સિટીમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક છે નમસ્કાર ડૉક્ટર સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ જણાવી શકશો કે ક્ષેન્દ્રીય ખેતી એટલે કે સજીવ ખેતી એટલે શું સજીવ ખેતી એટલે કે આપણે જે અત્યારે જે ખેતી કરીએ છીએ તેને બદલે આપણે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ નિંદક દવાઓ વૃદ્ધિનાશક વૃદ્ધિ માટેની દવાઓ એનો ઉપયોગ ન કરી અને ફક્ત સેન્દ્રીય ખાતરોનો જે ઉપયોગ કરવામાં આવે એને આપણે સેન્દ્રીય ખેતી કહેવામાં આવે છે અને એ જે ખેતી છે આપણે એને ઋષિ ખેતી ઝીરો બજેટ ખેતી જૈવિક ખેતી ટકાઉ ખેતી એ રીતે આપણે જુદા જુદા નામે આપણે ઓળખીએ છીએ આ સજીવ ખેતી શા માટે સજીવ ખેતી આપણે સામાન્ય રીતે અત્યારે જાણીએ છીએ કે અત્યારે જે આપણે વર્ષોથી આપણે જે અત્યારે જે આપણા દેશની અંદર જે ખેતી જે કરવામાં આવે છે અને આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણી જે વસ્તી હતી પાંત્રીસ કરોડ અને એ વખતે જે અન્નનું ઉત્પાદન પાંચ ટકા જેટલું જ હતું પાંચ કરોડ જેટલું ટન હતું અને એને બદલે આપણે ઓગણીસસો સાઠમાં આપણે આઝાદ થયા આઝાદ થયા પછી પહેલે પંચવર્ષી યોજનાની અંદર આપણે જે હરિયાળી ક્રાંતિ ઉત્પન્ન થઈ અને એ વખતે આપણે ઓગણીસો સાઠથી બે હજાર ઓગણીસો નવ્વાણુંથી બે હજારની અંદર વીસ કરોડ ટન જેટલું ઉત્પાદન કર્યું અને વસ્તી એમ દિન પ્રતિદિન વધતી જ જવાથી આપણે અનાજની અને ઉત્પાદનની વધારે જરૂર ઊભી થઈ વસ્તીને પૂરી પાડવા માટે અને આ જમીનો છે એ આપણે રોડ રસ્તા રહેણાંક માટે અને ખેતી માટે દિવસે દિવસે ઘટતી ગઈ એટલે એને હરિયાળી ક્રાંતિથી વધારેમાં વધારે ઉત્પાદન મેળવવા માટે સંકલિત જાતો શંકર જાતો સુધરેલી જાતો જંતુનાશક દવાઓનો વ્યાપક ઉપયોગ અને ખાતરોનો વ્યાપક રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી આપણે દિન પ્રતિદિન જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો પાણી અને જળનું પર્યાવરણનું પણ નુકસાન થવા માંડ્યું અને આને હિસાબે એક એક વ્યાપક ઉત્પાદનતા અને ફળદ્રુપતા ઘટવાને હિસાબે એક જાતનું અત્યારે એક વ્યાપક રીતે સજીવ ખેતીથી ઉત્પન્ન થયેલું અનાજની માંગ પણ દુનિયામાં વધવા વધે છે અને જે રોગ પ્રત્યેના પ્રતિકારક શક્તિ પણ આપણે જે સામાન્ય રીતે જોઈએ છે એ આજે દિ પ્રતિદિ આપણા અંદર પણ માનુષ્યની અંદર પણ ઓછી થતી જાય છે એના માટે આજે દુનિયામાં સજીવ ખેતીથી ઉત્પન્ન થયેલી ફળફળાદી અને અનાજનો પણ વ્યાપક રીતે માંગ વધી રહી છે એટલે જે જમીનને રહેલી જે ફળદુપતા જાળવવા અને એની ઉત્પાદકતા વધારવા માટે સજીવ ખેતીની જરૂરિયાત છે રાસાયણિક ખાતરોનો આપણે બહોળા પ્રમાણમાં અને આડેધડ ઉપયોગ કરતા હોઈએ છીએ તો તે વખતે કઈ કયા પ્રકારની સમસ્યાઓ થતી હોય છે ખાસ કરીને આપણે જોઈએ કે જમીનની અંદર રાસાયણિક ખાતરો સતત આપણે ઉપયોગ કરવાથી કે જમીનની અંદર જે કે સેન્દ્રિક તત્વોનું પ્રમાણ કે હુમસ આપણે જે કહીએ છીએ એ સેન્દ્રિય તત્વોનું પ્રમાણ દિવસે દિવસે જમીનની અંદર ઘટતું ગયું એવી રીતે જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવોની ક્રિયાશક્તિ જે કરોડોની સંખ્યામાં જમીનમાં સૂક્ષ્મજીવો રહેલા છે એનું પણ ક્રિયાશક્તિ અને એનું અસ્તિત્વ પણ ધીમે ધીમે રાસાયણિક ક્રિયાઓની હિસાબે ઓછું થયું જમીનની અંદર અમુક એવા પોષક તત્વો કે જે આવશ્યક પોષક તત્વો છે એ પણ ઓછા થતાં ગયા અને પર્યાવરણ ઉપર પણ એની અસર જોવા મળે છે અને જળ અને જમીન અને પર્યાવરણ ઉપર અસર જોવા મળે છે આ રીતે જમીનની ઉત્પાદકતા ફળદુપતા અને પાકની ગુણવત્તા જે ક્વોલિટી આપણે કહી છે એના પણ અસર જોવા મળે છે સેન્દ્રીય ખેતી આપણે જ્યારે કરીએ તો એના ફાયદાઓ કયા કયા હોય છે ખ આપણે જે સેન્દ્રીય ખેતીનો જોઈએ તો એના ફાયદાઓમાં આપણે છે કે એનું જમીનની ભૌતિક રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે એના હિસાબે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકમાં ઘણો વધારો થાય છે પછી જે પાકોનું ઉત્પાદન થાય છે એમાં ઝેરી તત્વોનું પ્રમાણ પણ નહીવત જેવું રહેશે સૂક્ષ્મ જીવાણુઓની ક્રિયાશક્તિ વધે એટલે એને ઉમસતે સેન્દ્રીય તત્વો પૂરો પાડીને એને ખોરાક પૂરો પાડવામાં આવે છે પછી જમીનની અંદર જળ વાયુ અને જમીન જળ અને વાતાવરણનું પણ પ્રદૂષણ અટકાવી શકાય છે અને જમીનની અંદર જે સૂક્ષ્મ તત્વોની ઉણપો જે છે એ પણ આપણે પૂરી પાડી શકીએ મુખ્ય તત્વ પણ આપણે આપી અને લાંબા ગાળા સુધી સારું ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી થઈ શકે આપણે જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં સેન્દ્રીય ખેતી કેટલી જરૂરી છે અને કેટલી અસરકારક હવે આજે આપણે વિશ્વ લેવલે આપણે જોઈએ છે કે સજીવ ખેતીનું મોટા મોટા જે વિકસિત દેશો છે અમેરિકા જાપાન જર્મની ઇન્ડોનેશિયા એમાં વ્યાપક પ્રમાણે એને પ્રોત્સાહન આપીને સજીવ ખેતીનું વધારે પ્રોત્સાહન આપીને ખેડૂતોને પ્રોત્સાહન આપીને ખેતીને આગળ વધારવામાં આવે છે એવી રીતે ભારતની અંદર પણ હવે વ્યાપક રીતે સજીવ ખેતીનું ઉપર બહોળા પ્રમાણમાં આજે માંગ વધવાના હિસાબે કે સજીવ ખેતીની અંદર અને સજીવ ખેતીથી ઉત્પાદન થતું અનાજ અને ફળફળાદી અને શાકભાજીનું વ્યાપક રીતે એનું વ્યાપક રીતે ખેડૂતોની અંદર પસાર થાય અને ખેડૂતો અપનાવે એના માટે પ્રયત્ન ચાલુ છે અને આજે ખાસ કરીને ઇન્ડિયાની અંદર મરી મસાલાના પાકો છે શાકભાજીના પાકો છે પછી ચોખા છે એ રીતે ફળફળાદી આ જુદા જુદા આપણે એમપીમાં માળવાનો પ્રદેશ છે પછી આપણે ગુજરાતની અંદર ગેડ અને વાલ વિસ્તાર છે કે જેની અંદર ઘઉં આપણે સજીવ ખેતી દ્વારા ઉત્પન્ન થાય છે એ રીતે શાકભાજીના પાક હિમાચલ પ્રદેશની અંદર ફળ ફળાદી અને શાકભાજીના હિલી એરિયા છે એની અંદર પણ ટોટલી સજીવ ખેતી અપનાવવામાં આવે છે એટલે આ સજીવ ખેતી ભારતની અંદર પણ સારી રીતે સક્સેસફુલ રીતે સફળતા રીતે આજે ખેડૂતો અપનાવી રહ્યા છે ખેડૂત મિત્રો આ સેન્દ્રીય ખેતીને અપનાવવા માગતા હોય તો તેઓએ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ ખાસ કરી કોઈ પણ પાક વ્યવસ્થાની અંદર જે પાકને સફળ રીતે એનું ઉત્પાદન મેળવવું હોય તો એક તો એની આપણે પોષક તત્વોની આવશ્યકતાઓ અને જમીનની વ્યવસ્થાઓ પછી નિંદામણ નિયંત્રણ છે રોગ જીવાત નિયંત્રણ છે આવા બધા જે એને પોષક તત્વો આપવા માટેના એને વ્યવસ્થાપન કરવું પડે એટલે ખાસ કરીને પહેલું તો આપણે પાક અને જમીનની વ્યવસ્થા જે આપણે સામાન્ય રીતે આપણે જો સફળ રીતે પાક આયોજન કરવું હોય તો જમીન વ્યવસ્થા માટે પહેલાં તો જરૂરિયાત મુજબની ખેડ જે એને વરાપ હોય અને વરાપટાણમાં જરૂરિયાત મુજબની ઊંડી અથવા તો છીછરી જે ખેડ કરવામાં આવે તો જમીનની અંદર વેજ સંગ્રહ શક્તિ વધે પોષક તત્વોનું પ્રમાણ પણ જળવાઈ રહે અને એની અરે સૂક્ષ્મ જીવાણુઓ છે એની ક્રિયાશક્તિ ઉપર પણ અસર થાય એટલે આ જમીનને વ્યવસ્થા પણ કરવી છે એવી રીતે આપણે પાક પાકની વ્યવસ્થાપન પણ કરવું પડે પોષક જે એના અવશેષો છે એનું પણ નિયમન જો આપણે કરીએ તો એને નિયમન કરવા માટે જુદી એક તો આપણે ખાતર જે છે દેશી ખાતરો અથવા ગળતિયા ખાતરો એને પણ આપણે જો આપણાના જે ઉત્પાદન થયેલું હોય એના જે પ્રોડક્ટ જે જે એના સૂકા પૈણો છે ડાળી દાખળા છે કે ગાય ગોતર ગાયનું ગોતર છે કે છાણ મૂત્ર અને જે આપણા ઢોરોની પથારીઓ એને આપણે એકઠું કરીને એના જુદી જુદી પદ્ધતિઓ ખાતરની છે ખાતર બનાવવાની નેડપ પદ્ધતિ છે કાનપુર પદ્ધતિ છે બેંગ્લોર પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરી અને સારી રીતે સમૃદ્ધ ખાતર બનાવી અને એને આપણે જમીનમાં નાખી અને પોષક તત્વો ઉમેરી શકે એવી રીતે આપણે પાક અવશેષોનો પણ જુદી જુદી રીતે જો ઉપયોગ કરવામાં આવે તો પણ જમીનની અંદર પોષક તત્વોને ઉમેરી શકાય ખાસ કરીને આપણે કોઈ પણ જે ખાતર છે ઘણી વખતે આપણે ડાળી ડાખળા કે એને આપણે ડાયરેક્ટ બાળી નાખતા હોય છે ફેંકી બાળી નાખતા હોય છે પણ એવા ખાસ કરીને આપણે તુવેર છે કોટ આપણે કપાસ છે પછી દિવેલા છે પછી ઘઉંનો આપણે જ્યારે કમ્બાઈન હાર્વેસ્ટરનો ઉપયોગ કરતા હોય ત્યારે એ વખતે પણ એનું જે નિકાલ કરવા માટે આપણે બાળીએ એને એને બાળવાથી ઘણી વખતે જે ન્યુટ્રિયન્ટ આપણે જે નાઇટ્રોજન કાર્બન અને ગંધક છે ઉડી જતો હોય તો આને બાળવાની જે રીત છે એ ઘણી ખોટી છે એટલે ખેડૂત મિત્રોએ ખાસ કરીને આ અવશેષોને જમીનની અંદર પાછા ભેળવી અને ઉપયોગ કરવામાં આવે તો પોષક તત્વોનું પ્રમાણ ઉમેરી શકાય પછી એવી રીતે ઘણી વખતે ખાત આપણે જે આ પોષકત્વ જે ડાળી દાખલા અને ખેતરનું જ ઉત્પન્ન થયેલું જે બાય પ્રોડક્ટ છે અથવા તો જે ગોતર આ જે બાય પ્રોડક્ટ છે એનો આપણે ઉપયોગ પાછો જમીનમાં ભેળવીને પણ આપણે કરીએ તો ખાસ કરીને બાજરી છે કોટન છે કપાસ છે દિવેલા છે આ જુદા જુદા પાકોને રોટાવેટર દ્વારા એની ખેડ કરીને જમીનમાં ભેળવી અને એનો આપણે ઉપયોગ કરીએ તો જમીનના પોષક તત્વો પણ આમાં ઉમેરી શકાય એવી રીતે ખાસ કરીને આપણે પરાળ પાથરવાની જે આ જે જુદા જુદા મલ્ચિંગ તરીકે આપણે ખાસ કરીને આપણા જે ગોતર અથવા તો એની ડાળીઓ છે પૈણો છે એ જુદા જુદા પાકના જમીન ઉપર પાથરી અને અથવા તો ખેતરમાં પાથરીને અથવા તો ઊભા પાકમાં પાથરી પાથરીએ તો એમાં જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે નિંદામણને નિયંત્રણમાં રાખી શકે અને ઉષ્ણતમાન અને તાપમાનને પણ નિયંત્રણ રાખી અને પણ એનો આપણે ઉપયોગ કરી શકાય આ રીતે જુદી જુદી રીતે આપણે ખાતર નુટિયા આ જે તત્વોને પોષક તત્વોને આપણે ઉમેરી શકાય એ રીતે બીજો એક પ્રશ્ન મોટો છે કે ખાતરમાં ખાસ કરીને કોન્સન્ટ્રેટેડ ખાતર આપણે ખોળ જે છે જુદા જુદા દિવેલીનો ખોળ છે કપાસનો ખોળ છે મગફળીનો ખોળ છે અને કરંજીનો ખોળ આવા ખોળનો પણ ઘણી વખતે પોષક તત્વો સેન્દ્રિય ખેતીમાં ઉપયોગ કરવાથી એને પાકને જોતા પોષક તત્વો આપણે આપી શકીએ છીએ એટલે આપણે જોઈએ તો ખાસ કરીને નિંદામણ નિયંત્રણ કે સજીવ ખેતીમાં જે આપણે રાસાયણિક ખેતીથી જે ખેતી કરીએ રીતે સેન્દ્રિક ખાતી સજીવ ખેતીમાં પણ નિંદામણ અને પાક જે લઈએ એમાં પણ પ્રશ્નો ઊભા થતા હોય આ નિંદા નિયમન નિયમન કરવા માટે પણ ખાસ કરીને પાક ફેર બદલી ને અપનાવવી જોઈએ અને પાક એવા પાકો પસંદ કરે છે જે નિંદામણને જે એની સાથે પ્રતિકારક શક્તિ ધરાવતા હોય અથવા તો એની સાથે કોલોબરેશનની અંદર ઉગતા હોય એવા એને કંટ્રોલ કરવા માટે નિંદામણ નિયંત્રણ માટે એને પાક ફેર બદલી અને એને પ્રતિકારક પાકોનું વાવેતર કરવાની કરવાથી અથવા તો જમીન ઉપર ફેલાઈ જતા પાકો કઠોળ વર્ગના પાકો છે મગફળીના પાકો છે એને જો વાવવામાં આવે તો નિંદામણનું નિયંત્રણ પણ કરી શકાય એવી રીતે ઘણી વખતે આપણે પિયત પદ્ધતિઓ ખાસ કરીને જે ફ્લડ ઇરિગેશન આપણે રેલાવીને પાણી આપતા હોય ત્યારે એને બદલે આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિ જો અપનાવીએ તો પણ એનાથી પણ નિંદામણ નિયંત્રણ સિત્તેરથી એંસી ટકા મૂળ વિસ્તારમાં જ પાણી જતું હોય તો પાટલાની અંદર નિંદામણ નિયંત્રણ આપણે કરી શકીએ એ રીતે ખેડ કાર્ય ખાસ કરીને પાકના વાવેતર પહેલાંની ખેડ અને પાક લીધા પછી હાર્વેસ્ટિંગ કર્યા કાપણી પછી પણ આપણે ખેડ કરીએ અને ઊભા પાકની અંદર પણ ખેડ કરીએ તો નિંદામણનો ઘણી વખતે સારી રીતે નિયંત્રણ કરી શકાય એવી રીતે હાથથી પણ મજૂરોની જો સગવડતા અને અવેલેબલ જે મળી શકતા હોય સહેલાઈથી તો પણ આપણે નિંદામણ કરી શકીએ એ રીતે ઘણી વખતે બાયો અર્બિસાઈડ અને માઇક્રોઅર્બિસાઈડનો પણ ઉપયોગ કરી કે જે ખાસ કરીને માઇક સૂક્ષ્મ જીવાણુઓના કલ્ચરનો ઉપયોગ કરીને નિંદામણ ઉપર છંટકાવ કરી અને આપણે ઉપયોગ કરી છે એવી રીતે જે સૂક્ષ્મ ફૂગ અને વાયરસના કલ્ચરોનો પણ ઉપયોગ કરીને પણ નિંદામણનો નિયંત્રણ કરી શકાય છે એવી રીતે રોગ જીવાતનું આપણે જો વાત કરીએ તો રોગ જીવાત જે નિયંત્રણ માટે પણ આપણે ખાસ કાળજી રાખવી પડે સજીવ ખેતીની અંદર કેમ કે જે રોગ જીવાત નિયંત્રણ માટેની રાસાયણિક દવાઓ છે એનો આપણે ઉપયોગ કરતા નથી પણ આપણે સજીવ ખેતીની અંદર એમાં પણ આપણે પાકફેર બદલી છે ઉનાળાની ઊંડી ખેડ છે કે જેથી ઉનાળાની ઊંડી ખેડની અંદર કીટકો રોગ જીવાતના જે કીટકો છે ઈંડા છે કે એના કોસેટાઓ બહાર આવે તો એ સીધા સૂર્યપ્રકાશની અસરથી એ તાપમાનને હિસાબે એ નષ્ટ થતા હોય અને એની પણ આપણે કંટ્રોલ અથવા તો એને આપણે અને કંટ્રોલ કરી શકતા હોય એવી રીતે આપણે પાક બદલી છે પછી આંતર પાક પદ્ધતિઓ છે પછી પિંજર પાક પદ્ધતિ છે કે ઘણા આપણે કઠોળ કપાસ વર્ગના કપાસ આપણે જ્યારે વાવતા હોઈએ તેની આજુબાજુ ગલગોટા બાઉન્ડ્રી ઉપર ગલગોટા ઘણી વખતે વાવીએ છીએ ઘણી વખતે મકાઈ વાવીએ છીએ તો જુદા જુદા એવા પાકો વાવવામાં આવે કે જેની અંદર રોગના તો તો કીટકોના કીટકો એને વધારે અનુકૂળ થતા હોય તો વધારે એને પસંદ કરતા હોય તો આવા પાકો વાવવાથી ફિંજર પાક વાવાથી જે તે મુખ્ય પાકને જંતુનાશક દવા જંતુનાશકો અને રોગને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય પછી પ્રકાશ પિંજર અને ફેરોમેન ટેપનો પણ ઉપયોગ આપણે જે એક હેક્ટરની અંદર પાંચથી છ ફોરોમેન્ટેટ અથવા તો પ્રકાશ ઉપયોગ કરીએ તો નર ફુદા ઘણી વખતે ફેરોમેન્ટેપના જુદી જુદી ટાઈપની લીપ લીપ આવતી હોય છે એ આપણા અંદર ગોટીએ જુદા અમુક જે તે જીવાતોને નિયંત્રણ કરવા માટે નર અને માદા જીવાતોને એ અંદર કંટ્રોલ કરતી હોય પ્રકાશ પિંજરની અંદર પણ એના કોસેટાઓ અથવા તો એના પતંગિયાઓ અથવા તો એ એને પણ કંટ્રોલ કરશે એવી રીતે અમુક એવા પરભક્ષી અને પરજીવી જે જીવાતો છે જીવતે છે એને પણ આપણે ખેતરની અંદર કે પાકની અંદર આપણે મૂકવામાં આવે તો પણ ઘણું પણ આ જંતુનાશક નુકસાનકારક જીવાતોનો કંટ્રોલ કરી શકાય એવી રીતે એનપીપી જે એનપીપીનો વાયરસ જે કલ્ચર આવે છે એના પણ ઉપયોગ કરવાથી ઘણી વખતે લીલીયળ છે કાતરા છે એનો પણ આપણે ઉપયોગ કરીશું એ સીટી બી બેસીલે સરેન્સિસ કરીને જે આવે છે બાયોકલ્ચર એનો પણ આપણે ઉપયોગ કરી અને ઘણી વખતે દિવેલાની કાબરી યર છે પછી લેડીઝ સ્વેટર છે એ જાતના અમુક કીટકોનું પણ નિયંત્રણ આનીથી કરી શકાય છે આ રીતે આપણે રોગ જીવાત અને ખાતર વ્યવસ્થાની આપણે જે વાત કરી એનું આપણે સુમય સમન્વય જાળવી અને સારી રીતે જો આપણે પોષક વ્યવસ્થા જાળવીએ તો સેન્દ્રી ખાતીની પાકની અંદર સારી રીતે આપણે પાક ઉત્પાદન મેળવી શકાય છે જ્યારે સેન્દ્રીય ખેતી આપણે અપનાવીએ છીએ ત્યારે જમીનમાં પોષક તત્વો કઈ રીતે ઉમેરી શકાય ખાસ કરીને જમીનને પોષક તત્વો પૂરા પાડવા માટે આપણે ખાસ કરીને જુદા જુદા ખાતરોનો સેન્દ્રીય ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં આપણે જે સેન્દ્રીય ખાતરો છે એ આપણે પહેલાં જોયું કે જુદા જુદા સેન્દ્રીય ખાતરોની અંદર કમ્પોસ્ટ ખાતરો છે અળસિયાનું ખાતર છે દિવેલીના આ જુદા જુદા ખોળો છે એનો આપણે ઉપયોગ કરી અને આપણે પોષક તત્વો આપણે પાકને આપી શકીએ છીએ સેન્દ્રિય ખેતીમાં પાક ઉત્પાદનની શક્યતાઓ કેટલી એમાં ઓછી થાય કે વધી શકે એ બાબતે આપ શું કહેશો હવે સેન્દ્રિય ખેતી એ સંપૂર્ણ સેન્દ્રીય ખાતરો ને આધારિત છે અને સેન્દ્રિય ખાતરોની અંદર આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણે કરવાનો થતો નથી પણ સેન્દ્રીય ખાતરોના આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતરો જ્યારે ઉપયોગ કરીએ તો એના શરૂઆતના ગાળામાં ઉત્પાદન વધારે મળે છે પણ લાંબે ગાળે રાસાયણિક ખાતરો ઉપયોગ કરીએ તો ઉત્પાદન દિવસે લાંબે ગાળે ઉત્પાદન ઘટતું જતું હોય જ્યારે સેન્દ્રીય ખાતરોની અંદર જ્યારે આપણે સેન્દ્રીય ખેતી અપનાવીએ ત્યારે શરૂઆતના ગાળામાં સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરીએ તો બે ત્રણ વર્ષ સુધી એનું ઉત્પાદન ઓછું આવે પણ જ્યારે એની અંદર પોષક તત્વોનું પ્રમાણ જમીનની અંદર ઉમેરાય પછી ચાર કે ત્રણ ચાર વર્ષ પછી એનું ઉત્પાદન સારું મળવાનું થતું હોય અને જે પાકની ગુણવત્તા અને જે એનું ઉત્પાદન છે એ દિવસે દિવસે વધતું જાય એની ગુણવત્તા અને ક્વોલિટીની અંદર પણ ઘણો એવો સુધારો જોવા મળે અને જમીનની અંદર સૂક્ષ્મજીવનનું પ્રમાણ સારું રહેવું હોય છે અને એની ક્રિયાશક્તિ પણ વધતી હોય એટલે આ રીતે એનું શક્યતાઓની અંદર ઉત્પાદન પણ વધારે સારું મળે છે ગુણવત્તા સારી મળે છે હવે સેન્દ્રીય ખેતીને અવરોધરૂપ પરિબળો કોઈ ખરા તો કયા કયા હોઈ શકે ખાસ કરીને સેન્દ્રીય ખેતીની અંદર આજે માંગ પણ એટલી જ છે અને ડિમાન્ડ એટલી છે કે સેન્દ્રિય ખેતીથી ઉત્પન્ન થતા ખોરાકો ફળફળાદી શાકભાજીની ડિમાન્ડ એટલી છે છતાં પણ આપણા જે આપણા દેશની અંદર વધારે પડતા સિત્તેર ટકા જેટલા ખેડૂતો સીમાંત ખેડૂતો છે નાના ખેડૂતો છે હવે આ ખેડૂતોની અંદર મર્યાદિત જમીનને હિસાબે એ લોકો આ સેન્દ્રી ખેતી અપનાવતા પહેલાં એને લોકોને જોખમ વધારે રહેલું છે પછી એને પ્રોપર નોલેજ અથવા જ્ઞાન જે જરૂરી છે એ એ પણ એને એટલું જ જરૂરી છે કે એને પ્રોપર સેન્દ્રિક ખાતે ખેતી વિશે સંપૂર્ણ જ્ઞાન મળે પછી બજાર વ્યવસ્થા ધારો કે એની ખેતી સેન્દ્રીય ખેતી અપનાવી તો એની બજારી વ્યવસ્થા મહત્ત્વનો પ્રશ્ન છે કે એને પોતાનું સેન્દ્રી ખેતી દ્વારા જે ઉત્પાદન થાય છે એને મારે બજારમાં કે માર્કેટ મેળવવું કે એ એ સીમાંત ખેડૂતો નાના ખેડૂતો એટલે એને બજારી વ્યવસ્થા પણ એટલી મળતી કે જેથી એને પોષણક્ષમ ભાવો મળી રહે પછી જે કોઈ સેન્દ્રીય ખેતીની અંદર જે ઉત્પાદન થાય છે એ એને એને પ્રોપર માર્કેટિંગ અને ખાસ કરીને સેન્દ્રિક ખેતીની અંદર એનું નોલેજ પણ એટલું જ જરૂરી છે સજીવ ખેતી અપનાવવા માટે આપણા ખેડૂત મિત્રો કયા પ્રકારના સર્ટિફિકેટની જરૂર એ લોકોને રહેશે તે વિશે આપ જણાવી શકશો સેન્દ્રિક ખેતીની અંદર આપણે ગુજરાત લેવલે ગોપકા કરીને એક સંસ્થા આવેલી છે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્શન સર્ટિફાઈડ એજન્સી એના ત્યાં આપણે જિલ્લા લેવલેથી આપણે ગ્રામ વિકાસ એજન્સી છે જિલ્લા પંચાયતના વિસ્તરણ દ્વારા છે આપણે અરજી જે તે ખેડૂતો આમાં સેન્દ્રિક ખેતીનો જો રસ ધરાવતા હોય તો એ લોકો ત્યાં એની અરજી ફોર્મ મેળવી અને અરજી કરી શકે છે અને અરજી ત્યાં આ જે ગોપકા સંસ્થા છે એ આપણે નેશનલ લેવલની ઓર્ગેનિક સર્ટિફિકેટ એજન્સી છે એના નીતિ નિયમો પ્રમાણે કામ કરતી હોય છે અને સીમાંત ખેડૂતો નાના ખેડૂતોને ઓછા ચાર્જીસની અંદર ઓછા કિંમતની અંદર એ લોકો એનું સર્ટિફિકેશન આપવાની પ્ર કરતી હોય છે એના માટે ખાસ એ લોકોએ જે આની અંદર જે ખેડૂતો રસ ધરાવતા હોય એ લોકોએ પોતાની રીતે અરજી કરવાની હોય અરજી આપ્યા પછી એની નોંધણી થાય પછી એની ચકાસ નિરીક્ષણ થાય ચકાસણી થાય પછી એને રજિસ્ટર્ડ કરવામાં આવે પ્રમાણિત કરવામાં આવે અને એને પછી પ્રમાણપત્ર આપવામાં આવે જમીનનું પણ સર્ટિફિકેટ લેવાનું થાય છે ઓર્ગેનિક સર્ટિફિકેટ જમીન જ્યારે એની જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એનું જમીન છે એ સર્ટિફાઈડ થયા પછી એની અંદર ઉત્પાદન થતું મટીરિયલ જે કંઈ પ્રોડક્શન છે અનાજ છે કે શાકભાજી કે ફળફૂલ એ ત્રણ કે ત્રણ વર્ષના ગાળાની અંદર પછી એને ઓર્ગેનિક તરીકે એને સર્ટિફાઈડ કરવામાં આવતું હોય છે આપણા ખેડૂત મિત્રો આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવી શકશે આપણે સજીવ ખેતીનું પ્રમાણપત્ર અથવા સજીવ ખેતીનું પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતોએ ખાસ કરીને જે નિયામકશ્રી ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી વીજ ભવન સેટેલાઇટ અમદાવાદ પંદર ખાતેથી મેળવી શકશે એના ટેલિફોન નંબર છે જીરો ઓગણ એંશી છવ્વીસ ચુમ્મોતેર ડબલ જીરો એકત્રીસ અને એનું ઈમેલ એડ્રેસ છે આર જીઓ પી સી એ ગોપકા ડાયરેક્ટર ગોપકા એટ જીમેલ ડોટ કોમ મિત્રો આપ આ એડ્રેસને નોંધી લેશો કે જેથી કરીને આપ પણ આ ખેતી કરવા માટે સક્ષમ બની શકો મિત્રો આજે આપણે કૃષિ દર્શન કાર્યક્રમમાં સજીવ ખેતી કઈ રીતે અપનાવી શકાય અને તેના દ્વારા કઈ રીતે વધારે શુદ્ધ અને સાત્વિક પૌષ્ટિક અન ઉત્પાદિત કરી શકીએ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને એ માટે હું ડૉક્ટર શેખ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર શેખ સાહેબ